કે ભજીયાને છે ને ઝાડાથી નહીં પણ એમના એક ચપ્પુથી ફેરવે છે. અને બીજું સેકન્ડરી તમે તેલની ક્વોલિટી જોઈ શકો છો મિત્રો, કે ભજ્જો આપણું તેલ નહીં પીવે, નીચે નથી બેસે, નીચે ઉતરતું નથી, ઉપર જ રહે છે. કારણ કે કચરો છે, કોઈ પણ કચરો હોય, કાકરો ન આવે. અચ્છા, બધા ભજીયા છે છતાં પણ મેં મેથીના ભજીયા એટલે સિલેક્ટ કર્યા છે કે એકદમ સોફ્ટ છે, એકદમ જાળીદાર, એકદમ જાળીદાર. તો કેટલા ટાઈમથી તમે અહીંયા ભજીયા લેવા માટે આવો છો? છેલ્લા 5 વર્ષથી. 5 વર્ષથી આવો છો? અચ્છા, અહીંયા ટેસ્ટ કેવો હોય છે? બેસ્ટ એમ બેસ્ટ. જો કે 5 વર્ષથી ભજીયા લેવા આવો છો એટલે ટેસ્ટ તમને બીજું તો શું પૂછવાનું. મહિના 2-3 રોટો હોય, કુંભણિયા અને ગોટા. કેવો ટેસ્ટ કેવો હતો? ખૂબ સરસ. ખૂબ એક્સ્ટ્રામાં લીલું સૂકું લસણ, ઓકે, અને પ્લસ આદુ મરચી. આદુ મરચી, અચ્છા, તીખાસ ને ટેસ્ટ આવે એમાં, ટેસ્ટ માટે. અરે હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધા? મજામાં મોજ કરતા હશો ને તાજા મજા હશો. તો ફરી એક નવી જગ્યા ઉપર આપણે તાજા મજા થવા માટે આવી ગયા છીએ. જેમ અહીંયા મિત્રો તાજા મજા થાય છે એ જ રીતે આપણે પણ તાજા મજા થવા માટે આવી ગયા છીએ. પહેલાં તો અહીંયાની મેઇન હાઇલાઇટ્સ કહી દઉં તમને. તો અહીંયા એકદમ પોચું રૂ જેવું ભજ્યું બને છે, ફૂંક મારીએ ને તો પણ ભજ્યું દોડવા માંડે, એટલું સોફ્ટ ભજ્યું હોય છે. બીજું કે અહીંયા શાકભાજીને પણ ધોઈને યુઝ કરવામાં આવે છે જેથી કરીને એમાં કોઈ કાકરી કે એવું ના રહે. અહીંયાનું એક્ઝેક્ટ લોકેશન નવરંગ ભજીયા બાપા સીતારામ ચોક, કેનાલ સીમાડા BRTS રોડ કહેવાય છે. અને એ રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં થોડાક તમે સીમાડા નાકા સાઈડ આગળ આવો ને તો ત્યાં જ તમને નવરંગ ભજીયા મળી જશે. અહીંયાનો એક્ઝેક્ટ જે ટાઈમિંગ છે એ 4 વાગ્યાથી લઈ અને સાંજના 11-12 વાગ્યા સુધી સ્ટોક આઉટ ના થઈ જાય ત્યાં સુધી હોય છે. આપણે ઘણું બધું આગળ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને સ્કીપ ન કરતા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આપણે અત્યારે આમાં શું શું નાખ્યું છે? મરચાની કટકી છે. ઓકે, હવે શું નાખવામાં આવશે? હવે લીલું લસણ આવશે. ઓકે, આ લીલું લસણ. હા, ઓકે. ત્યાર પછી કોથમીર મેથી. હા, કોથમીર મેથી પણ એને વોશ કરી. અચ્છા, વોશ કરીને? હા, ધોઈ એક વખત ડોલમાં ધોઈ. કારણ કે મેથીને છે ને ધોઈને જ નાખ્યું છે આ ડોલમાં, ધોઈ નાખી અને હવે લોટ બાંધે છે. હવે એમાં સૂકું લસણ પણ અને મરચાની કટકી ને આદુનું. હવે આપણે આમાં એક્સ્ટ્રામાં લીલું સૂકું લસણ, ઓકે, અને પ્લસ આદુ મરચી. આદુ મરચી, અચ્છા, તીખાસ ને ટેસ્ટ આવે એમાં, ટેસ્ટ માટે. અરે વાહ. હા, આમાં આપણે પછી શું, ખાલી લોટ જ નાખો કે બેસન અને લીંબુનું પાણી? અચ્છા, અને સોડા, ટાટાના, ટાટાના સોડા, ટાટાના સોડા. અને જો આપણું ભજ્યું બતાવો કસ્ટમરોને કે ભજ્યું આપણું તેલ નહીં પીવે, નીચે નથી બેસે, નીચે ઉતરતું નથી, ઉપર જ રહે છે. મિત્રો જોયો તમે કે ભજ્યું છે ને એ નીચે તેલમાં ડૂબતું જ નથી, એ તરત જ ઉપર આવી જાય છે. મીન્સ કે છે ને આ લોટ છે ને એ એકદમ ફ્લફી છે જેથી ભજ્યું નીચે નથી બેસતું, એ તરત જ ઉપર આવી જાય છે. અને
અને હવે છે ને એ ભજીયા ફેરવે ને એ પણ તમે જોજો. આપણે એનો ટાઈમિંગ શું હોય છે? 4:30 વાગ્યાથી અચ્છા અને 12:15 સુધી. હા, વીકેન્ડમાં વધારે ખુલ્લું રહે. ઓકે, જો મને છે ને આ અહીંયા બહુ મસ્ત ગમે કે ભજીયાને છે ને ઝાડાથી નહીં પણ એમના એક ચપ્પુથી ફેરવે છે. અને બીજું સેકન્ડરી તમે તેલની ક્વોલિટી જોઈ શકો છો મિત્રો, કે એકદમ ચોખ્ખું તેલ છે નીચે સુધી આપણને દેખાય. અને છરીથી ફેરવે ને તો ભજ્યું છે ને એ વિખાઈ ના જાય અને એક્ઝેક્ટ પ્રોપર રાઉન્ડ શેપ ગોળ શેપમાં જ રહે છે અને પાકવામાં પણ વ્યવસ્થિત રહે છે. આપણે અહીંયા આ લોકેશન ઉપર કેટલા વર્ષ થઈ ગયા છે? મારે આ લોકેશન ઉપર 6 વર્ષ ચાલુ, 6 વર્ષ થઈ ગયા. હા, અચ્છા. અહીંયા કોઈને આવવું હોય તો એડ્રેસ શું કહેવાય? આપણે સીમાડા બીઆરટીએસ, હા, બાપા સીતારામ ચોક. ચોક મિત્રો, આ છે ને આટલું ખીરું બધું છે, મીન્સ કે જે રીતે કસ્ટમર આવે ને એ જ રીતે લોટ બાંધવામાં આવે છે. અને સેકન્ડ તમે ભજીયાની સાઈઝ જુઓ, નાખ્યું તો એકદમ થોડું અને ફૂલીને એકદમ મસ્ત થઈ ગયું છે. હું કહું છું, મેં તમને આગળ પણ ઇન્ટ્રોમાં કીધું એ રીતે કે અહીંયા જે મેથીના ભજીયા છે ને એની માસ્ટરી છે. તમે ભજીયાને થોડી એવી ફૂંક મારો ને તો પણ એ દોડવા માંડે, એટલા એકદમ જાળીવાળા અને સોફ્ટ ભજીયા અહીંયા હોય છે. મિત્રો, આપણી સાથે શૈલેષભાઈ છે, જેણે આપણને ભજીયાની વિશે ઘણી માહિતી આપી, પણ તમને પણ થોડી ઘણી માહિતી મળી જાય તો ભજીયા છે ને એ ભજીયું આપણે અડીએ ને તો આપણા હાથમાં તેલ ન ચોંટવું જોઈએ એ ટાઈપનું ભજીયું હોવું જોઈએ. અને મેં પર્સનલી ચેક કર્યું, જોયું કે હાથમાં છે ને તેલ નથી આવતું. તો શૈલેષભાઈ, આપણે આ જે જગ્યા છે એને તો 6 વર્ષ થઈ ગયા, 6 વર્ષ, પણ તમે આ બિઝનેસ સાથે કેટલા ટાઈમથી સંકળાયેલા છો? હું છેલ્લા આ બિઝનેસ સાથે છેલ્લા 15-20 વર્ષ થી, કારણ કે મારે ગામડે કેટર્સનું પણ છે. અચ્છા, એટલે એ કેટર્સનું તમે તમારા પપ્પા કરતા હશે? હા, ખુદ હું પણ કેટર્સમાં જ ગયેલો છું. ખુદ તમારા પપ્પા પાસેથી તમે? હા, મારા પપ્પા પાસેથી હું શીખેલો છું. આમ કહીને તો વારસાઈ ધંધો કહેવાય. હા, વારસાઈ ધંધો છે, વારસાઈ ધંધો કહેવાય. આપણે ભજીયામાં કઈ રીતે લોટ કઈ રીતે બાંધતા હોય છો એ છે જણાવશો? સૌથી પહેલાં તો આપણે મરચાંની કટકી નાખું છું. ઓકે, પછી લીલું લસણ પ્લસ ધાણા મેથી, તમે એક મેં બતાવ્યું તો દીધું તમને કે ધોયા વગર, હા, વ્યવસ્થિત ધોન. અને પછી સૂકું લસણ નાખવાનું, હા, આદુ મરચીનો પોસ્ટ, બેસન, ટાટાને સોડા અને લીંબુનું પાણી. મારે એ જાણવું હતું કે આમાં બેસન કંઈ રોલ ભજવતો હોય છે? કારણ કે ઘણી જગ્યાએ કેવું હોય કે બેસન ફરે તો ભજીયામાં રસ્તા એવું હોય છે ને? હા, અચ્છા, એટલે એમાં પણ ક્વોલિટી વાઇઝ? હા, એમાં ક્વોલિટી વાઇઝ છે. તો મિત્રો, આટલું આપણને સાહેબે જણાવી દીધું કે હરેક વસ્તુની ક્વોલિટી મેટર કરે છે, કઈ વસ્તુ કેવી બને છે એ. હા, થેન્ક યુ શૈલેષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમને અહીંયા ઇન્વાઇટ કર્યા. તો ફ્રેન્ડ્સ, આપણે માત્ર મને વધારે પડતા મેથીના ભજીયા ભાવે છે, એટલા માટે મેથીના ભજીયા જ લીધા છે. આગળ અહીંયા આખું ગ્રુપ ટેસ્ટ કરે છે, એ લોકોએ મિક્સમાં બધું લીધું છે, આપણે એમનો રિવ્યૂ પણ લીધો છે અને પાછળ પાર્સલ લેવા પણ આવ્યા છે. અહીંયાનું એક્ઝેક્ટ લોકેશન બાપા સીતારામ ચોક, 6 વર્ષ જૂની જગ્યા છે. એકદમ એમ કહેવાય ને કે 6 વર્ષથી પોતાનું નામ જમાવીને બેઠા છે. ભજીયામાં કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી, મીન્સ ક્વોલિટી વાઇઝ કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી. આગળ તમે વિડીયોમાં જોયું, મેથી કોથમીરને બધું પાણીમાં ધોઈ અને પછી એમનો લોટ બાંધવામાં આવે છે. ઇવન તેલની ક્વોલિટી પણ તમે જોઈ, બહુ સરસ એકદમ ચોખ્ખું તેલ હતું. હવે આપણે ભજીયા તરફ જઈએ. પહેલાં આપણે આમલીની ચટણી છે એ લઈ લઈએ, સાથે સ્પાઇસી લવર્સ માટે થોડી એવી આ જે ગ્રીન ચટણી કહેવાય એ પણ રાખે છે, એટલે એ પણ આપણે ટેસ્ટ અકોર્ડિંગ લઈ લઈએ. મેં બધા ભજીયા છે જ, છતાં પણ મેં મેથીના ભજીયા એટલે સિલેક્ટ કર્યા છે કે એકદમ સોફ્ટ છે અને આ છે ને વેઇટ નથી એટલો બધો, એકદમ
જાળીદાર, એકદમ જાળીદાર. સાથે કાંદા અને મરચા આપે છે. સિટિંગ એરેન્જમેન્ટ બહુ જ સરસ છે. ફેમિલી સાથે આવો તો આ રીતે ખાટલા ઉપર બેસીને તમે ખાઈ શકો છો. કોઈ લોકોને ખાટલા ઉપર બેસી અને વ્યવસ્થિત આ રીતે બેસીને ન જમવું હોય, કમ્ફર્ટેબલ ના હોય, તો આ રીતે ટેબલ અરેન્જમેન્ટ પણ છે એ પણ તમે કરી શકો છો. અહીંયાની મેઇન વાત એ છે કે મસાલો પણ ભરપૂર નાખે છે. એવું નથી કે મસાલો ઓછો નાખે છે. જોઈ શકો છો તમે કે એકદમ લીલું લીલું દેખાય છે, માત્ર લોટ જ હોય એવું નથી. એટલે પરફેક્ટ છે, ટેસ્ટ સુપર્બ છે. ભજ્યું ચાવતા ચાવતા લિટરલી તમને લસણનો ટેસ્ટ ફીલ આવશે. મરચી નાખી છે, ભજ્યું થોડું તીખું હોય તો જ મજા આવે ખાવાની. એટલે એમાં મરચા સાથે મરચી પણ એડ કરી છે, એટલે તમે થોડું સ્પાઇસી ભજ્યું લાગશે. ચટણી અને ખાટી મીઠી ચટણી અને તીખું ભજ્યું ખાવાની બહુ જ મજા પડી જાય. ભજીયા ઠંડા પડી જાય ને એની પહેલાં હું મારા ભજીયાને ફિનિશ કરી દઉં. ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મળશું પાછા નવા વિડીયોમાં નવી મોજ સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ અને મોજ કરો મારા વાલા. બાય બાય.